गुड मॉर्निंग वाली मित्रों अने विद्यार्थी मित्रों, सप्तसी विद्या संकुल में आपनु हार्दिक स्वागत छे। बाल मित्रों, आपणे धोरण एक विषय अंग्रेजी में आगळना वीडियो नी अंदर प्रकरण नंबर बे कैपिटल लेटर्स पूर्ण कर्यु हतुं अने आजे आपणे धोरण एक विषय अंग्रेजी में प्रकरण नंबर त्रण स्मॉल लेटर्स शुरू करीशुं। तो बाळको, स्मॉल लेटर्स एटले के बीजी एबीसीडीना मूळाक्षरो। तो बाळको, ते प्रकरण तमारा पुस्तकमां पेज नंबर 21 पर छे। तो तमे पण तमारुं पुस्तक खोलो अने तेमां पेज नंबर 21 जुओ। तो बालमित्रो, आ छे आपणुं पेज नंबर 21 अने प्रकरण नंबर 3 स्मॉल लेटर्स। एटले के स्मॉल एटले नानू, नानी एबीसीडीना मूळाक्षरो एटले के बीजी एबीसीडीना मूळाक्षरो। कैपिटल लेटर्स एटले पहली एबीसीडी अने स्मॉल लेटर्स एटले बीजी एबीसीडी। तो बाळको, आजे आपणे बीजी एबीसीडीना मूळाक्षरो शीखीशुं। तो बाळको, अहीं आपणને कलर पूरेलो एटले के रंग पूरेलो ए फोर एक्स, ए फोर एक्स, एक्स एटले कुहाड़ी। तो बाळको, अहीं आपणने कुहाड़ीनुं चित्र बिंदुओवाळुं आपेलुं छे। तो ए बिंदुओने आपणे शुं करवानुं छे, पेन्सिल फेरवानी छे। तो बाळको, तमे पण तमारा पुस्तकनी अंदर आ एक्सनुं चित्र पेन्सिल फेरवी अने पूर्ण करो। त्यार पछी तमारे एमां रंग पण पूरवानो छे। તો બાળકો, અહીં આપણું એક્સનું ચિત્ર પૂર્ણ થઈ ગયું છે। હવે અહીં આપણે બિંદુઓવાળો જે એ છે એ પૂર્ણ કરીશું। એટલે અહીં આપણને બિંદુ આપેલું છે, ત્યાંથી આપણે આમ ધીમે ધીમે શરૂ કરી અને એ બનાવવાનું શરૂ કરવાનું છે। બરોબર ને બાળકો? તો હવે આપણને આગળ કેટલીક લીટીઓ આપેલી છે, એ લીટીમાં આપણે એ મૂળાક્ષર શીખવાનો છે, લખવાનો છે અને બોલવાનો છે। તો બાળકો, તમે પણ તમારા પુસ્તકમાં મારી સાથે એ બનાવવો જોઈએ। તો બાળકો, આ સ્મોલ લેટર્સ છે તો આપણે પહેલાં કેપિટલ લેટર્સ ત્રણ લાઇનમાં લખતા હતા। અત્યારે તમે જોજો કે જે આ વચ્ચેની જે બ્લુ લાઇન છે એની અંદર જ આ એ ફોર એક્સ લખેલું છે। તો તમારે પણ આ જે વચ્ચેની બ્લુ લાઇન છે એમાં તમારે લખવાનું છે। તો બાળકો, ચાલો આપણે લખવાનું શરૂ કરીએ। તો બાળકો, હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વચ્ચેની લાઇનમાં જ એ બનાવવાનો છે। તો બાળકો, સૌપ્રથમ અહીં બિંદુઓવાળા મૂળાક્ષરો ઉપર આપણે પેન્સિલ ફેરવીશું અને બોલતા જઈશું। ચાલો બાળકો, એ ફોર એક્સ, 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 એક્સ એટલે કુહાડી। તો બાળકો, પહેલી લાઇન અહીં પૂર્ણ થાય છે। હવે જોઈશું આપણે નીચેની લાઇનમાં। તો નીચેની લાઇનમાં પણ જે આ બ્લુ કલરની આપણને લીટી દેખાય છે એની વચ્ચે જ તમારે એ ફોર એ પર લખવાનો છે। તો બાળકો, ચાલો આપણે અહીંયાથી લખવાનું શરૂ કરીશું। એ ફોર એક્સ, 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 એ ફોર એક્સ। તો બાળકો, અહીં આપણી બીજી લાઇન પૂર્ણ થઈ છે। હવે ત્રીજી લાઇન તરફ જઈશું।
A for X, 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 X એટલે કુહાડી. ત્યાર પછી એની નીચેની લાઈન જોઈશું. A for X, 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 X એટલે કુહાડી. તો બાળકો આવી રીતે તમારા પુસ્તકમાં પણ તમારે વ્યવસ્થિત એકની નીચે એક વચ્ચેની લાઈનમાં એવી રીતે તમારે વ્યવસ્થિત એ બનાવવાના છે. તો બાળકો હવે આપણે આગળ બીજા મૂળાક્ષરનો મહાવરો કરીશું. તે બીજો મૂળાક્ષર છે બી ફોર બેટ. તો બાળકો તમે પણ તમારા પુસ્તકમાં બી ફેર બેટ જોવો જોઈએ. તો બાળકો અહીં આપણને બી ફોર બેટ રંગ પૂરેલો આપેલો છે અને અહીં આપણને બેટનું ચિત્ર આપેલું છે. તો એ બેટના ચિત્રની અંદર આપણે બિંદુઓવાળું છે તે પેન્સિલથી પૂર્ણ કરવાનું છે અને ત્યાર પછી તેમાં તમારે તમને મનગમતો રંગ પૂરવાનો છે. તો ચાલો બાળકો બી ફોર બેટ પેન્સિલ વડે પૂર્ણ કરો. ચાલો બાળકો હવે આપણે બેટના ચિત્રમાં પેન્સિલ ફેરવી દીધી છે. તો બાળકો હવે અહીં આપણને બેટનો સ્પેલિંગ આપેલો છે બી એ ટી, બી એ ટી બેટ, બેટ એટલે બેટ. તો બાળકો અહીં આપણને બિંદુઓવાળો જે બી આપેલો છે એના પણ આપણે શું કરવાનું છે, પેન્સિલ ફેરવવાની છે. તો બાળકો તમે પણ આ બી ઉપર પેન્સિલ ફેરવી દો જોઈએ. ચાલો બાળકો હવે પેન્સિલ ફેરવાઈ ગઈ છે. તો આપણે આગળ જોયું તે પ્રમાણે થોડીક કેટલીક આપણને લીટીઓ આપેલી છે એ લીટીઓમાં આપણે બી બનાવતા શીખવાનો છે અને બીનો મહાવરો કરવાનો છે અને બોલતું જવાનું છે. તો બાળકો બી મૂળાક્ષર હવે ત્રણ લીટીમાં બનાવવો પડશે. જ્યારે આ નીચેથી બ્લુ લીટી શરૂ થાય છે ત્યાંથી એક બે અને ત્રણ લીટીમાં બી બનાવવાનો છે જે આપણને આગળ અહીંયા આપેલો છે. તો બાળકો અહીં જે બિંદુઓવાળો બી છે એના ઉપર આપણે પહેલાં સૌ પ્રથમ પેન્સિલ ફેરવીશું અને બોલતા જઈશું. ત્યાર પછી એવો જ બી એવી જ રીતે જેટલી લાઇનિંગમાં હોય એવી જ લાઇનિંગમાં એની નીચે જ વ્યવસ્થિત તમારે પણ એની જેવો બનાવવાનો છે. તો ચાલો બાળકો આપણે એકસાથે બનાવવાનું અને બોલવાનું શરૂ કરીએ. બી ફોર બેટ, 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 બી ફોર બેટ. તો બાળકો અહીં આપણે બિંદુઓવાળા મૂળાક્ષર પર પેન્સિલ ફેરવી દીધી છે. હવે નીચે આપણે એવા જ બી બનાવીશું. એટલે સૌ પ્રથમ પહેલાં આવી રીતે આમ સીધી લીટી કરવાની, ત્યાર પછી બીજી લાઇનમાં જે બ્લુ લાઇન છે પહેલી લાઇન ત્યાંથી આવી રીતે આમ ગોળ બનાવવાની અને બી પૂર્ણ કરવાનો. તો બાળકો ચાલો બી ફોર બેટ, બી ફોર બેટ, બી ફોર બેટ, બી ફોર બેટ,
बी फॉर बेट, बी फॉर बेट, बी फॉर बेट, बी फॉर बेट। हवे बाळको आपणे तेनी नीचेनी लाइनमां जईशुं। તેની નીચેની લાઇનમાં તેની એકદમ મૂળાક્ષરની નીચે જ વ્યવસ્થિત પાછો બનાવીશું અને બોલીશું, બી ફોર બેટ, 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 બેટ એટલે બેટ। ત્યાર પછી બાળકો તેની નીચેની લાઈન જોઈશું, ત્યાં પણ આપણે બોલતા જઈશું અને લખતા જઈશું, બી ફોર બેટ, 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 બેટ એટલે બેટ। તો બાળકો આ હતું આપણું પેજ નંબર 21। હવે આપણે જોઈશું પેજ નંબર 22। તો બાળકો તમે પણ તમારા પુસ્તકનું પેજ નંબર 22 ખોલો અને જુઓ। તો બાળકો આ છે આપણો પેજ નંબર 21। અહીં આપણને સી ફોર કોટ, સી ફોર કોટ, કોટ એટલે ખાટલો, અહીંયા ખાટલાનું ચિત્ર આપણને આપેલું છે અને અહીં આપણને રંગ પૂરેલો સી આપેલો છે। તો બાળકો અહીં આપણને જે ખાટલાનું ચિત્ર આપેલું છે એને આપણે શું કરીશું, પેન્સિલ ફેરવીશું। તો બાળકો આ ચિત્રમાં થોડું ઝીણું કામ છે, તો આપણે થોડું વધારે ધ્યાન દઈને વ્યવસ્થિત આવી રીતે તમારે પણ એમાં બિંદુઓ ઉપર પેન્સિલ ફેરવવાની છે અને ખાટલાનું ચિત્ર પૂર્ણ કરવાનું છે। તો બાળકો તમે પણ ખાટલાનું ચિત્ર પેન્સિલ ફેરવી અને પૂર્ણ કરો જોઈએ, ત્યાર પછી તેમાં તમારે રંગ પૂરવાનો છે। તો ચાલો બાળકો આપણે ખાટલાના ચિત્રમાં પેન્સિલ ફેરવતા જઈએ। તો ચાલો બાળકો હવે આ ઝીણી ડિઝાઇનમાં પેન્સિલ ફેરવશો તો ભેગું થઈ જશે, એટલે હવે આપણે અહીંયા ખાટલોનું ચિત્ર પૂર્ણ કર્યું છે અને હવે અહીં આપણને બિંદુઓવાળો સી આપેલો છે, તો એ બિંદુઓવાળા સી ઉપર આપણે શું કરીશું, પેન્સિલ ફેરવીશું। તો ચાલો બાળકો તમે પણ બોલતા જાઓ અને પેન્સિલ ફેરવતા જાઓ, સી ફોર કોટ, કોટ એટલે ખાટલો। બાળકો હવે આપણે આગળ મૂળાક્ષર એ અને બીનો મહાવરો કર્યો તેવી જ રીતે અહીં આપણને કેટલીક લીટીઓ આપેલી છે, એ લીટીઓમાં આપણે મૂળાક્ષર સીનો મહાવરો કરીશું। તો ચાલો બાળકો સાથે મળી, હવે આમાં જુઓ સી વચ્ચેની બ્લ્યુ લીટી છે તેમાં જ કરેલો છે, તો આપણે પણ વચ્ચેની જે બે બ્લ્યુ લીટી છે એની વચ્ચે જ સી બનાવવાનો છે, આગળ પાછળ કે ઉપર નીચે મોટો સી બનાવવાનો નથી, સ્મોલ એટલે કે નાનો નાનો એવો સી બનાવવાનો છે। તો બાળકો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ, સી ફોર કોટ,
C for coat. C for coat. C for coat. C for coat. કોટ એટલે ખાટલો. હવે બાળકો એવો જ સી આપણે બીજી લાઈનમાં બનાવીશું. ચાલો બનાવવાનું શરૂ કરો અને બોલવાનું પણ શરૂ રાખજો. C for coat. કોટ એટલે ખાટલો. C for coat. કોટ એટલે ખાટલો. હવે બાળકો આપણે નીચેની લાઈનમાં જોઈશું. C for coat. કોટ એટલે ખાટલો. C for coat. કોટ એટલે ખાટલો. તો બાળકો હવે આપણે સી પછી કયો મૂળાક્ષર આવશે? ડી. તો હવે આપણે ડી મૂળાક્ષર જોઈશું. તો બાળકો ચાલો તમે પણ ડી મૂળાક્ષર જોવો જોઈએ. હવે અહીં આપણને કયો મૂળાક્ષર આપેલો છે? ડી. ડી ફોર ડોલ. ડોલ એટલે ઢીંગલી. તો બાળકો અહીં આપણે ઢીંગલીના ચિત્રની અંદર પેન્સિલ ફેરવવાની છે. આપણે જે પ્રમાણે આગળના ચિત્રોની અંદર પેન્સિલ ફેરવીએ છીએ એ પ્રમાણે આ ડોલના ચિત્રમાં પણ પેન્સિલ ફેરવી અને ઢીંગલીનું ચિત્ર પૂર્ણ કરવાનું છે. તો બાળકો તમે પણ આ ઢીંગલીનું ચિત્ર પૂર્ણ કરો જોઈએ. ત્યાર પછી તેમાં તમારે રંગ પણ પૂરવાનો છે. તમને ગમતો સુંદર મજાનો રંગ પૂરી અને આવી રીતે ઢીંગલીનું ચિત્ર બનાવવાનું છે. તો બાળકો અહીં ઢીંગલીનું ચિત્ર પૂર્ણ થઈ ગયું છે. હવે DOLL ડોલ એટલે ટીંગલી. ત્યાર પછી અહીં આપણને ડીનો બિંદુઓવાળો ડી આપેલો છે. તો અહીંયા જે બિંદુ છે ત્યાંથી શરૂ કરવાનું છે. બિંદુવાળા ડીમાંથી આપણે પેન્સિલ ફેરવી અને ડી પૂર્ણ કરવાનો છે. તો બાળકો તમે પણ તમારા પુસ્તકમાં આવી રીતે પેન્સિલ ફેરવી અને ડી બનાવો. D for doll એટલે ઢીંગલી. તો બાળકો હવે આપણને આગળ જોયું તે પ્રમાણે કેટલીક લીટીઓ આપેલી છે. એ લીટીમાં આપણે ઉપર પ્રમાણે આપેલો ડી છે આપણને એ પ્રમાણે આપણે શું કરવાનું છે? પેન્સિલ ફેરવવાની છે. તો ચાલો બાળકો તમે પણ મારી સાથે પેન્સિલ ફેરવો. D for doll
D for doll. D for doll. Doll એટલે ડીંગલિંગ. ત્યાર પછી હવે નીચેની લાઈનમાં જોઈશું. D for doll. 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 Doll એટલે ડીંગલી. ત્યાર પછી એની નીચેની લાઈનમાં લખશું D for doll. 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 હવે બાળકો આપણે એની નીચેની લાઈન જોઈશું. D for doll. 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 Doll એટલે ડીંગલી. હવે બાળકો તેની નીચેની લાઈન જોઈશું. D for doll. 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 Doll એટલે ડીંગલી. અહીં આપણે ડી ફોર ડોલ પૂર્ણ કર્યું. હવે બાળકો તમે તમારું લેશન લખી લ્યો જોઈએ. તો બાળકો તમે તમારી લેશન બુક ખોલો જોઈએ. તો બાળકો આ છે આપણું આજનું લેશન. તમે તમારી બુક્સની અંદર સૌપ્રથમ લખો HW, ત્યાર પછી લખો અંગ્રેજીના પુસ્તકમાં પાના નંબર 23 અને 24 પુરાવવું. એટલે કે બાળકો આપણે આજે A, B, C અને D નો મહાવરો કર્યો, તે પ્રમાણે E, F, G અને H નો મહાવરો તમારે ઘરેથી પુસ્તકની અંદર પૂરવાનો છે. તો બાળકો આપણે આજનો અભ્યાસક્રમ અહીં પૂર્ણ કરીશું. આવતીકાલે નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું. થેન્ક યુ.